જો મિત્રો, આ વિડીયો અમારો છે એ માત્ર મનોરંજન માટે છે. કોઈ સરકારી કર્મચારી કે કોઈ પોલીસની લાગણી અમે દુભાવવા માંગતા નથી. મિત્રો, આપણે પણ એક ભારતીય નાગરિક છે, તો જે સરકારે આપણને કાયદા જે કર્યા છે એનો આપણે ચુસ્તપણે અમલ કરવો જોઈએ. અવશ્ય હેલ્મેટ પહેરવો જોઈએ, અને જે ટ્રાફિક પોલીસ હોય કે જે પણ હોય એ કર્મચારી હોય અધિકારી હોય એમની ફરજ બજાવે છે, અને આપણે પણ એક ભારતીય નાગરિક તરીકે આપણી ફરજ. ઓમ હેલ્મેટ દેવાય નમઃ, ઓમ હેલ્મેટ દેવાય નમઃ, ઓમ હેલ્મેટ દેવાય નમઃ, ઓમ હેલ્મેટ દેવાય નમઃ. બોલો હેલ્મેટ દેવનો, બોલો હેલ્મેટ દેવનો, બોલો હેલ્મેટ દેવનો, બોલો હેલ્મેટ દેવનો. હવે આપણે જય હેલ્મેટ દેવા, સ્વામી જય હેલ્મેટ દેવા, આ દુખીઓના દુઃખ દૂર કરતા, દુખીયાના દુઃખ દૂર કરતા, જય હેલ્મેટ દેવા, સ્વામી જય હેલ્મેટ દેવા. પહેલા તો તમે 400 રૂપિયામાં મળતા હતા સ્વામી, 400 રૂપિયામાં મળતા, તેના થયા 1000, તેના થયા 1000. દુખડા દૂર કરો સ્વામી જય હેલ્મેટ દેવા, તમને જોઈને મેમ બચી જતો સ્વામી, સ્વામી મેમ બચી જતો. સવાના દુખડા દૂર કરે જય હેલ્મેટ દેવા, સ્વામી જય હેલ્મેટ દેવા. બોલો હેલ્મેટ દેવનો જય, બોલો સૌ સંતનો જય, મારા ટ્રાફિક વારાનો જય, હેલ્મેટ દેવનો. બેટા, ગભરામણ તો થાય જ, એ આ બહુ મહત્વની ચીજ છે. ગભરામણ વસ્તુ એવી છે કે હેલ્મેટ પહેરવાથી થોડી ગભરામણ લાગે, પણ આ ચીજ કેટલી મહત્વની એ તને સમજાવું કે જો સૌ પ્રથમ હેલ્મેટ પહેરીએ એટલે તો સૌ પ્રથમ આપણા મેમો બચી જાય, બરાબર. બીજો નંબર, આપણે ભરપૂર બાઇક લઈને જતા હોય, લગભગ 60-70 ની સ્પીડ હોય, અને ગમે ત્યાં વાહનમાં ઠોકાઈએ, ડિવાઈડરમાં ઠોકાઈએ, તો આનાથી આપણું માથું કદાચ દીવારમાં ઠોકાય તો પણ આપણે કંઈ પણ થાય ના. એના માટે સોલિડ હેલ્મેટ આપેલો છે, એટલે આપણે આ પહેરવું બહુ જરૂરી છે. આનાથી માણસનો જીવ પણ બચી શકે, અને બચી શકે ના પણ બચી જ જાય 99%. એટલે હેલ્મેટ પહેરવો બહુ જરૂરી છે. એટલે હું તમને બેઉને સમજાવું, મોટા થાવ અને કદાચ બાઇક ચલાવતા શીખો તો હેલ્મેટ જરૂરથી પહેરજો, અને જો હેલ્મેટ નહીં પહેરો તો તમારા જે મા બાપ તમારા હશે અને તમે કંઈક તમને થઈ જશે તો એમની જવાબદારી કોણ લેશે. એટલે કહેવાનો મતલબ કે તમારે હેલ્મેટ પહેરવો જરૂરી છે, સમજ્યા ને. એટલે આ હેલ્મેટનું મહત્વ છે. એટલે આજથી તમે નિશ્ચય કરો કે મોટા થાવ તો પણ હેલ્મેટ પહેરવું ફરજિયાત છે. અને આ હેલ્મેટ પહેરેલા હોય અને ટ્રાફિકમાં જતા હોય તો મેમાવાળા સાહેબ આવે, ટ્રાફિકવાળી પોલીસ તમને જોવે તો પણ તમને મેમો બેમો કે ચાલાન તમારું કાપે નહીં. એટલે મહેરબાની કરી અને હંમેશા હેલ્મેટનો ઉપયોગ. આ દુનિયામાં કોઈનો ભરોસો જ ના રખાય યાર. એક તો હેલ્મેટ જ જાયું અને બાઇક એ જાયું, આ કોના પર ભરોસો રાખવો? બોલો હેલ્મેટ લાવીએ તા લોકો રહેવા નહીં દેતા, નહીં લાવતા તા પોલીસ હેરાન કરે યાર. બોલો, હમણાં ઉભો રહ્યો, અહીં બાઇક મૂકીને ઉભો રહ્યો, તો આમ કોક હેલ્મેટ લઈને ભાગ્યો, આમ કોક બાઇક લઈને ભાગ્યો. હું તો ના રહ્યો હેલ્મેટનો કે ના રહ્યો બાઇકનો, આ બાઇક વગરનો થઈ ગયો. બોલો શું કરું, કઈ દુનિયા પહોંચી વળું મને ખબર જ નહીં પડતી. યાર હેલ્મેટ કાંઈ લેવા જવું છું, કાંઈ લેવા જવાનો? કયો અકલાય બીજો કપરો આવતો એવું લાગે છે. બાઇક રખડવા નીકળી પડો, બીજો બકરો આવતો એવું લાગે છે.
મારે ઘી કેરવા ઘી અને કેરવાનું કરવાનું છે, ચા પાણી નું નહીં. મોટું થઈ ગયું, એટલે મોટું થઈ ગયું. 1500 નો મેમો લખી દેવો પછી મારે. 500 આપી દેજા. 500 સાહેબ, 200 રૂપિયા પડ્યા છે. ના, 500 1500 નો મેમો સાહેબ. એવું કરો, બાઈક અહીં મૂકી દેવું હું, તમે મને ભાડું આપજો, હું ભાડે જતો રહ્યો. રાઈટ, લે ચાલ. 200 સાહેબ, 200 જ પડ્યા તો વા લઈ જાઓ. કસીને મેમો લખી 1500 નો સાહેબ, વા લઈ જાઓ. 1500 નો મેમો લખી. વધુ કશું નહી, ખાલી આપણું નામ આલજો. કઈ નઈ રોકી ભાઈ, ચલ બે હેલ્મેટ લઈ આવજે. 200 હતા હેલ્મેટ તમે લીધા, પાછું ઘેર જવું પડશે, પૈસા લઈને આવવું પડશે. હેલ્મેટ માં કયું ઓળખણ ખરું તમારું? ના, ચાવી ચાલો. હું જાઉં ચાવી. રોજ ઉભા રહો, રોજ ઉભા રહો. નવો બકરો આવતો એમ લાગે. મારે વગર વાત કરો. બોલો સાહેબ. પણ કાલે એવું થયું, હું બાઈક લઈને ગયો હતો તો હું ખાલી પૈસા પૂર કરવા ઉભો રહ્યો, એટલે મારું બાઈકે ગયું, મારું હેલ્મેટ બી ગયું. શું કરો, હું શું કરું? તમે તમારે એ બરાબર, પણ ચોરી થઈ ગયું એ તો તમે મારી કમ્પ્લેન તો લખો. એમ કેવું હેલ્મેટ છે નહીં? હેલ્મેટ નથી. અરે હો, તું મને ઓળખો છું? કોણ છું? હું 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 પથર મોઢાવ્યા. આજે એને પકડીએ, બહુ મોટો પકડો છે.
કાલે આ ભાઈ મારું બાઈક કરવા ઉભો હતો અને આ મારું બાઈક ને હેલ્મેટ બેવું ચોરી ગયા. આ હેલ્મેટ બી મારો છે. અમે નવું જ બાઈક લાવ્યા. મને મારું હેલ્મેટ મળી ગયું, મારું બાઈક મળી ગયું, જય માતાજી, હું નીકળું બરાબર. આ બેને એવી સજા કરો અને આને તો બહુ જ મારજો અને તો અને આ તો ગુંડો છે, ગુંડો બરાબર ને. હા ભાઈ, મારું બાઈક છે, હું જાઉં છું, જાઉં છું સાહેબ, ચાલો. એ મારું બાઈક છે. મારું બાઈક લઈ ગયું એનું કારણ કે એનું તો બાઈક તમે વાંટેલાનું નામ છે તમારું. એ બાબા સમજી જાઓ થોડુંક. જો મિત્રો, આ અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને આવા જ વિડીયો જોવા માટે બેલ આઇકોન પ્રેસ કરો. જય હિન્દ.